પાલનપુર તાલુકાના ખસા ગામે દક્ષા ઠાકોર નામની દીકરીએ પુનર્જન્મનો દાવો કરવાની ઘટના સામે આવી હતી, ત્યારે આજે દક્ષા ઠાકોરે તેના પિતા સાથે કલેક્ટરની મુલાકાત કરી હતી. મુલાકાતમાં કલેક્ટરે દક્ષા ઠાકોર સાથે પુનર્જન્મને લઈને અનેક સવાલો કર્યા હતા, જેમાં દક્ષા ઠાકોરે હિન્દીમાં કલેક્ટરને તમામ સવાલોના જવાબ આપ્યા હતા. જોકે કલેક્ટરનું કહેવું છે કે ફેમિલી બેકગ્રાઉન્ડ જોતા આશ્ચર્ય લાગે તેવી ઘટના છે અને પુનર્જન્મ એ સંશોધનનો વિષય છે. જોકે આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં પુનર્જન્મની યાદ આવ્યું હોય તેવી વાતો ચાલે છે, દક્ષાબેન સાથે રૂબરૂ ચર્ચા કર્યા બાદ આશ્ચર્ય થાય તેવી ઘટના છે. હાલ એ લોજિકલ સમજાય તેમ નથી. આગળ જતા દીકરીની સલામતી અને તેના ભણતર માટે જેની રજૂઆત કરી છે તેને ધ્યાને રાખીને તંત્ર જે જરૂરી પગલાં લે છે અને લેવામાં આવશે અને ભવિષ્યમાં વેરિફિકેશનની પદ્ધતિ જો ધ્યાને આવે તો તે પણ કરવામાં આવશે. હિન્દી ભાષામાં જે વાત થાય છે આ વિસ્તારની અંદર તેમના ફેમિલી બેકગ્રાઉન્ડની અંદર થોડું વધારે આશ્ચર્યજનક છે. ખૂબ નાની વયે ખૂબ મોટી મોટી વાતો દીકરી કરે છે, ખરેખર આશ્ચર્યજનક છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પાલનપુરના ખસા ગામની પુનર્જન્મનો દાવો કરનાર 4.5 વર્ષની બાળકીએ કલેક્ટર સાથે મુલાકાત કરી હતી. ગુરુવારે 12:30 કલાકે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પાલનપુર તાલુકાના ખસા ગામે 4.5 વર્ષની બાળકી કે જે પોતાનો પુનર્જન્મનો દાવો કરે છે તે બાળકી કલેક્ટર સાથે મુલાકાત કરી હતી. ત્યારે કલેક્ટર સાથે તેણે વાર્તાલાપ કર્યો હતો. જો કે આ બાળકી છે તે જન્મથી જ હિન્દી ભાષામાં વાત કરે છે, ત્યારે કલેક્ટર સાથે તેણે હિન્દી ભાષામાં વાતચીત કરી હતી. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ બાળકીના શિક્ષણને લઈ અને તંત્ર દ્વારા તેની વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. ત્યારે આ 4.5 વર્ષની જે બાળકી છે દક્ષા ઠાકોર નામની, એ દક્ષા ઠાકોરે જિલ્લા કલેક્ટર સાથે મુલાકાત કરી હતી અને જિલ્લા કલેક્ટર સાથે વાર્તાલાપ કર્યો હતો. ત્યારે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ દ્વારા આ બાળકીના શિક્ષણ માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. આજે જે થોડા દિવસથી સમાચારમાં ચાલે છે કે પુનર્જન્મ યાદ આવ્યું એવી દક્ષાબેન, આજે એમની સાથે રૂબરૂ ચર્ચા કરી આમ ખરેખર આશ્ચર્ય થાય એવી ઘટના તો છે જ, અને એની અંદર કોઈ લોજિકલ એક્સપ્લેનેશન હાલ સમજી શકાય તેવું નથી. એની અંદર આગળ જે ક્લેમ્સ છે એને કઈ રીતે વેરીફાય કરવા એ પણ અમારા માટે પણ એક તપાસનો વિષય છે. તો આગળ જતાં દીકરીની સલામતી માટે અને એમના ભણતર વગેરે માટે જે રજૂઆતો થઈ છે એને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જે જરૂરી પગલાઓ છે લેવામાં આવશે, અને ભવિષ્યમાં કોઈ વેરિફિકેશનની પણ કોઈ જો પદ્ધતિ ધ્યાને આવે તો એ પણ કરાવવાનું છે. એમની સાથે વાત કરતાં નવું શું લાગ્યું શકતો અમને? આમ હિન્દી ભાષામાં જે વાત થાય છે આમ થોડું આ વિસ્તારની અંદર અને એમની જે ફેમિલીનું બેકગ્રાઉન્ડ જોતાં એ થોડું વધારે આશ્ચર્યજનક છે, અને ખૂબ નાની વયે ખૂબ મોટી મોટી વાતો બેન કરે છે તો ખરેખર આશ્ચર્યજનક છે.